નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે. ટેટ વન અને ટેટ ટુ ના ઉમેદવારો માટે બમ્પર ભરતી જાહેરાત કરી છે અને એને લઈને ઘણી ખુશી પણ છે. થોડા દિવસ અગાઉ રજૂઆત કરવા ગયા હતા કે જગ્યા વધારો અથવા તો કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરો. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની અંદર તો સરકારે જાહેરાત કરી હતી, પરંતુ પ્રાથમિક ઉચ્ચ પ્રાથમિકની અંદર કોઈ પણ પ્રકારની જાહેરાત કરી હતી નહીં. છેલ્લે 2750ની જે જાહેરાત કરી હતી એનો પણ કંઈ આખરી ઓપ આપ્યો નથી અથવા તો નોટિફિકેશન બહાર પાડ્યું નહોતું. હવે 2 દિવસ અગાઉ તમને બધાને ખબર છે કે 6-8ની અંદર 7000 ગુજરાતી માધ્યમની જગ્યા અને 1-5ની અંદર 5000 જેટલી ગુજરાતી માધ્યમની જગ્યા છે. આ ઘણી મોટી ભરતી છે આપણા માટે, કેમ કે ઘણા સમયથી આટલી મોટી ભરતી આવી નથી. તો ટેટ વન અને ટેટ ટુ પાસ ઉમેદવારો માટે ખુશીના સમાચાર છે. ખાસ જ્યારથી જે પ્રેસ આપી છે અને ત્યાર પછી ઘણા બધા ઉમેદવારો લાસ્ટ મેં વિડીયો બનાવ્યો છે એની અંદર ઘણી બધી કમેન્ટ્સો આવી છે. એમાં મેન મહત્ત્વની ઘણી બધી કમેન્ટ્સોમાં કોમન ક્વેશ્ચન એ છે કે નવી ટેટ લેવાશે કે કેમ. તો મેન મહત્ત્વનો પ્રશ્ન એ પણ આપણને સ્વાભાવિક છે કે ઉદ્ભવે કે નવી ટેટ લઈ અને પછી ભરતી કે કરશે કે પછી જે જૂની ટેટ છે એના આધારે જ ભરતી કરશે. તો હવે જ્યારે સરકારે પ્રેસ આપી છે એની અંદર સ્પષ્ટ અણસાર આપી દીધો છે કે જૂની ટેટવાળાને આપણે લેવાના છે, એટલે 2011થી લઈ અને 2023 સુધી જે પણ ટેટ પાસ કરી હશે, 6-8 હોય કે 1-5ની અંદર વાત છે, તમામ ટેટ પાસ ઉમેદવારોને ધ્યાનમાં લેવાના છે. તો આનો સીધો અર્થ એ છે કે હવે લાસ્ટ ચાન્સ છે એમની માટે કે આ ભરતી લાસ્ટ છે, ત્યાર પછી જૂની ટેટવાળાને એપ્લાય કરવા દેશે નહીં. તો એનો સીધો અર્થ છે કે નવી ટેટ લેવાવાના હવે કોઈ ચાન્સીસ છે નહીં, નવી ટેટ લેવાશે નહીં. જે લોકોએ જૂની ટેટ 2023 સુધી પાસ કરેલી છે તમામ માટે આ ભરતી છે એ છેલ્લો ચાન્સ જેવો છે અને ત્યાર પછી એમને એપ્લાય કરવા દેશે નહીં. અને 2023ની અંદર જે ટેટ પાસ કરી છે એમને પણ 5 વર્ષ અથવા તો નવી જે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ માળખું અમલમાં ન આવે ત્યાં સુધીની વેલિડિટી ગણી છે. એટલે હવે પછી દ્વિસ્તરીય ટેટ આ ભરતી પછી લેવાશે એવું આપણે કહી શકીએ છીએ, નવી ટેટ લેવાશે નહીં. હવે ઘણા ઉમેદવારો એવું પણ કહેતા હોય છે કે જૂની ટેટવાળાને શા માટે, કેમ કે એમને અગાઉ ભરતી ઘણી બધી ભરતીઓમાં ચાન્સીસ આપ્યા છે. પરંતુ મારું માનવું એવું છે કે જ્યાં જૂની ટેટવાળા પર ઘણી બધી ભરતી 2-3 ભરતી આઈ થિંક થઈ ગઈ છે, તો જે ઊંચા મેરિટવાળા છે એ ઉમેદવારોની ભરતી ઓલરેડી થઈ ગઈ છે. હવે જે વધ્યા છે એ નીચા મેરિટવાળા છે, એટલે 2023ની અંદર જે ઉમેદવારોએ ટેટ પાસ કરી છે આઈ થિંક એમને આ ઉમેદવારો બહુ અંશે નડશે નહીં, ખાસ કરીને મોટો પ્રભાવ પાડી શકશે નહીં. કેમ કે જે વધારે મેરિટવાળા છે એમની ઉપર 2-3 ભરતી થઈ ગઈ છે તો એ ઓલરેડી શિક્ષકમાં લાગી ગયા છે, નોકરી તરીકે લાગી ગયા છે. તો પછી હવે નવી ભરતી આવે છે એની અંદર જૂના જે ટેટ પાસ છે એમના મેરિટ ઓછા છે અને એવા ઉમેદવારો જ રહી ગયા છે, તો એ ઉમેદવારો આઈ થિંક નવી ભરતીમાં ખાસ બહુ નડશે નહીં. તો છેલ્લે 2 પ્રશ્નો છે એ ઉભા રહેશે કે ભરતી નિયમોમાં ચેન્જીસ આવવાની વાત કરી હતી, એ ચેન્જીસ આવશે કે કેમ અને કયા કયા ચેન્જીસ આવશે, આ પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન ઊભો એ થયો છે કે પ્રાથમિક શિક્ષકોની બદલીના કેમ્પ પહેલાં કરવામાં આવે, આના માટે સંઘો દ્વારા રજૂઆત પણ કરવામાં આવી છે કે પહેલાં કેમ્પ કરો, જે અગત્યની જગ્યાઓ ખાલી જગ્યાઓ છે એના પર પહેલાં કેમ્પો થાય અને ત્યાર પછી ભરતીની જાહેરાત કરવાની વાત કરી છે. આ રજૂઆત આના માટે થઈ રહી છે. આજના વિડીયો બસ આટલું જોવાનું છે. અગાઉ મેં વિડીયો બનાવેલા છે કે ભરતી માટેના જે વિદ્યાસહાયક ભરતી છે એના ઉંમર મર્યાદા, ટેટ વન ટેટ ટુ મેરિટ ગણતરી કેવી રીતે કરવી, ત્યાર પછી ટેટ વન અગાઉ જે પણ પરિણામ આવ્યા છે એના એનાલિસિસ, ટેટ ટુ માટે અગાઉ જે પણ પરિણામ આવ્યા છે એના પણ એનાલિસિસ અને અગાઉની ભરતી માટેના લાસ્ટ કટ ઓફ કેટલા હતા જે અગત્યનો પોઈન્ટ છે, તો આના માટેના 2 વિડીયો બનાવેલા છે. તમામ વિડીયોની લિંક છે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. આજના વિડીયો બસ આટલું જોવાનું છે મિત્રો. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવી, વિદ્યાસહાયક ભરતી માટે જોડાયેલા રહેવા માટે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, અન્ય મિત્રો સુધી અવશ્ય શેર કરશો.